પાટણ જિલ્લાના ખેડૂતો પર એક બાદ કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે. પહેલા ભારે વરસાદ બાદ મકામોસમી માવઠાનો માર સહન કર્યા બાદ પેટે પાટા બાંધી ખેડૂતોએ રવિ સિઝનનું વાવેતર કર્યું, પરંતુ જિલ્લામાં સર્જાય છે એક મહિનાથી ખાતરની અછત. પાટણ જિલ્લામાં સતત છેલ્લા એક મહિનાથી વધુ સમયથી યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે, જેથી ખેડૂતોને પડી રહી ભારે હાલાકી કડકડતી ઠંડીમાં ખેડૂત વહેલી સવારથી ખાતર ડેપો પર લગાવી રહ્યા છે. ખાતર માટે લાંબી લાંબી લાઈનો, પરંતુ ડેપો ખાતે ખાતરની અછતને લઈને ખેડૂતોને નથી મળતી રહ્યું યુરિયા ખાતર. આજે પણ સમગ્ર જિલ્લામાં યુરિયા ખાતર ગોડાઉનમાં અપૂરતો માલ જોવા મળી રહ્યો છે, જેને લઈને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળી રહ્યું. તો કેટલાક ગોડાઉનમાં તો માલ ન હોવાને ખેડૂતોને ઘરધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. સાથે જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે, તેમ છતાં મજબૂરીમાં ખેડૂત પોતાના પાકને બચાવવા લાંબી લાંબી કતારોમાં ખાતર મેળવવા ઊભા રહે છે, જેમાં કોરોનાની તમામ ગાઈડલાઈનનો ભંગ, સોશિયલ ડિસ્ટન્સ માસ્કનો અભાવ જોવા મળે છે. ત્યારે મજબૂરીમાં ઊભા ધરતીપુત્ર જો કોરોના સંક્રમિત થશે તો તેનો જવાબદાર કોણ? પાટણ જિલ્લામાં 1,90,000 હેક્ટર વધુ જમીનમાં ખેડૂતો દ્વારા રવિ સિઝનમાં જીરું, ઘઉં, રાયડો, ચણા, ઘાસચારા સહિતના પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિ એવી બની છે કે ખેડૂતો રવિ પાકોમાં મોંઘાટાટ બિયારણ લાવી વાવેતર તો કર્યું, પરંતુ જિલ્લામાં ખાતરની અછત સર્જાતા વાવેતર કરવામાં આવેલ પાક પર સંકટ ટોળાઈ રહ્યું છે. ખેડૂતોને છેલ્લા 15 દિવસથી વધુ સમયથી પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી, જેને લઈ ખેડૂતોના ચહેરા પર લાચારી જોવા મળી રહી છે. એક તરફ પાક વાવણી માટે મોટા ખર્ચા કરી અને હવે ખાતર પૂરતું ન મળતા વાવેલ પાક પર સંકટ ટોળાઈ રહ્યું છે, તો સાથે યુરિયા ખાતર ડેપોમાં એક ખેડૂતને માત્ર 2 થેલી આપે છે અને મોટા ભાગના ખેડૂતોને તો તે પણ મળતું નથી. સવારે હવેલા આવેલા ઊભા હોય તો જ માત્ર 2 થેલી મળે છે, જેથી પાકને સમયસર યુરિયા ખાતર ન મળે તો પાક નુકસાની પણ વેઠવી પડે તે પ્રકારની સ્થિતિને લઈ ખેડૂતોની હાલાકીમાં પણ વધારો થવા પામ્યો છે. આજે પાટણ ખાતે નવા માર્કેટ યાર્ડની અંદર જે નર્મદાનો સરકારી ખાતરનો ડેપો આવેલો છે, ત્યાં ગઈકાલથી 11 વાગ્યાથી આ વેચાણ બંધ છે. આજે તમે જોઈ શકો છો મોટાભાગના ખેડૂતો લાઈનમાં ઊભા છે. મેં એના અધિકારી જોડે વાત કરી, આ રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘુજીભાઈ જોડે વાત કરી, ખેતી અધિકારી જોડે વાત કરી, ત્યારે એના સચિવ જોડે વાત કરી, ત્યારે આ ભાઈ અત્યારે જે કર્મચારી છે અહીં આવ્યા છે. ખેડૂતોની વાત એવી છે કે ગઈકાલે 11 વાગ્યાથી આ ખાતરનું વેચાણ બંધ છે. મેં વાત કરી તો અધિકારી કહે છે કે ભાઈ ખેડૂતો ઉપર અમારા ઉપર હુમલો કરવાનો ડર છે. આ રીતે જે ખાતર આપે છે, એક ખેડૂતે મને એવું કહ્યું કે મેં 4 થેલી ખાતર લીધી અને મારા ઉપર 12 થેલીનો મેસેજ આવ્યો. આ અધિકારીઓ ખેડૂતોનું જે મહેનતનું ખાતર છે એ બારોબાર વેચી મારે છે અને ડેપો બંધ છે. તાત્કાલિક જો આ ડેપો ચાલુ કરવામાં નહીં આવે તો કાલથી અમે આ ડેપોની તાળાબંધી કરીશું અને સરકારમાં ઉગ્ર રજૂઆત કરીશું અને કલેક્ટર ઓફિસે ધરણા કરીશું. અને ખેડૂતો બધા આપણી સાથે છે ભાઈ ખેડૂતો.